કનેક્ટ ગુજરાત રાજકીય સંવાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે અમે વાત કરીશું અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ પાસેના વડીલો સાથે કે શું છે રાજકીય પરિસ્થિતિ અને એ અંગે આપણી આપણે વાત કરીશું આક્ષેપોની વચ્ચે જ આક્ષેપની સામે પ્રતિ આક્ષેપ એની અંદર પ્રજાની સમસ્યાઓ ભૂલાઈ જાય છે અને પ્રજાને જ પીસાવવું પડે છે સમસ્યા દરેકને હોય છે રાજકીય પક્ષોને પણ હોય છે સત્તાધારી પક્ષોને પણ હોય છે વિપક્ષને પણ હોય છે પણ એની સરખામણીને આમ જનતાની સમસ્યાઓ ખૂબ જ વધારે પડતી અને જટિલ હોય છે જનતા હંમેશા આ આશા રાખીને બેઠી હોય છે કે આ આજે નહીં તો કાલે આ પક્ષ નહીં તો આવતો આવેનો બીજો પક્ષ આ સમસ્યાને સોલ્વ કરશે જ શું સમસ્યાઓને આપ આજે ગુજરાત સરકારમાં શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે મીડિયમ વર્ગ મધ્યમ વર્ગના બાળકો સારી સ્કૂલમાં ભણી નથી શકતા તો એ આજે કોઈ બી સરકાર આવે પણ એ ફાયદો કરવા જરૂરી જ છે શિક્ષણ અંગેનો પ્રશ્ન છે કે શિક્ષણ મોંઘું થયું છે શિક્ષણ તમારે જેટલી ફી ચાલે છે પ્રાઇવેટ સ્કૂલોમાં એનું પ્રાઇવેટાઇઝેશન ધીરે ધીરે ઓછું બંધ થવું જોઈએ અને સરકાર વારંવાર ઓડિટ કરે એ લોકો કેટલી ફી લે છે એ સાચી લે છે કે ખોટી લે છે અને ઓડિટ દર ત્રણ મહિને થવું જોઈએ વર્ષે નહીં તો એ સારું રહેશે કારણ કે અમારા ગરીબ માણસોના બાળકો ભણી જ નથી શકતા ને આગળ જતા એને ટકા આવતા નથી ને ટકા નથી આવતા અને નોકરી નથી મળતી ને આખી જિંદગી મજૂરી જ કરવી પડે છે આપણને એક વડીલ છો તો આપની શું અપેક્ષા છે નવી સરકાર આવે તો આપની શું અપેક્ષા જે અત્યારની જે સરકારી સ્કૂલો છે એને અપડેટ કરવાની જરૂર છે પૂરતો સ્ટાફ નથી ટીચરો નથી જોઈએ એટલા જે એની જરૂર છે દસની જરૂર હોય તો ચાર કે ત્રણ માણસો કામ કરે હવે એક તો પહેલાં એનો પૂરતો સ્ટાફ અવેલેબલ કરવાનો બીજું જે ગ્રામ્ય વિસ્તારની અમુક સ્કૂલો છે એમાં સ્લેબ નીચે પડી જવાની તૈયારી પર છે પણ સરકાર એનું કોઈ ધ્યાન આપતી નથી વારંવાર રજૂઆતો બી થાય છે લોકલ બોડી મારફત પણ એનું કોઈ ધ્યાન અપાતું નહીં એક તો જે આ જે મદદનીશ પેલા લે છે હવે એને ચાર હજાર કે ત્રણ હજાર રૂપિયા પગાર આપે છે એમાં અત્યારે ત્રણ હજારમાં કે પાંચ હજારમાં કોઈ ભરણ પોષણ બે માણસનું તૈયાર કેમ છે આ અત્યારની જે મોંઘવાડી છે એના હિસાબે મિનિમમ આઠ હજાર રૂપિયા પગાર જે મદદનીશ જે શિક્ષકો છે એ લોકોને મળવા જોઈએ અને બીજી વસ્તુ કે જે સ્કૂલોની અંદર કોઈ ઓડિટ કરવા જતા નથી જે જિલ્લા પર ડેપ્યુટીની જે વ્યવસ્થા છે એના બદલે દર તાલુકાએ શિક્ષણ અધિકારીની વ્યવસ્થા કરવી જોઈએ તો તે એ જે તે એરિયાની અંદર એનો સંભાળી શકે કે ભાઈ એના પચાસ કે સો ગામ આવતા હોય તો કરી શકે આખા જિલ્લાના જે ગામો આવતા હોય એમાં એ એનો ના તો એને સ્ટાફ પહોંચી શકતો છે કે ના તો અધિકારી પહોંચી શકતો છે અને એના જે ડેપ્યુટી જે છે જે ઇન્સ્પેક્શન માટેના એના બી પ્રમાણ બહુ ચૂચ છે જેથી જાતા જે જગ્યા પર એનું ઇન્સ્પેક્શન કરી શકતા નહીં બાર મહિના તો હું બબે ત્રણ વર્ષે બી ઇન્સ્પેક્શન નહીં કરી શકતા જે તે સ્કૂલનું સ્કૂલોનું ઇન્સ્પેક્શન નથી થતું અને હાલમાં આપણે જોઈએ તો બેરોજગારીના મુદ્દે પણ ઘણું રાજકારણ ગરમાવ્યું છે તો આપ શું માનો છો બેરોજગારીનો જો મુદ્દો હોય તો એ તો સ્પષ્ટ થઈ આવે કે ફિક્સ વેતનની અંદર પણ તલાટીની કે પ્રાથમિક શિક્ષકની જાહેરાત પડતી હોય અને લાખોની સંખ્યાની અંદર જો અરજીઓ આવતી હોય તો એ વાત સ્વીકારવી જ પડે કે બેરોજગારી છે છે ને છે જ એ મુદ્દાથી વિચલિત થઈ શકાય નહીં મોંઘવાડી સીમિત વેતનની સામે અત્યારના સ્થાનિક ફિક્સેસરો ગુજરાત હાઈકોર્ટમાં જાય ગુજરાત હાઈકોર્ટ પૂર્વ વેતન પૂરા કામના બેચ પર ચુકાદો આપે તો એની સામે વર્તમાન સરકાર સુપ્રીમ કોર્ટને એને પટકારે આ ગુજરાતીઓનું એક અપમાન જ કહેવાય આપણને એક છો આપણી પણ સમસ્યાઓ હશે આપણું શું કહેવું મારું તો એટલું કેવું છે કે ગમે તે સરકાર આવે પબ્લિકના કામ થવા જોઈએ અને પાંચ વર્ષ થાય એટલે સરકાર બદલવી જોઈએ અત્યારે શિક્ષણની કફોડી હાલત છે ગરીબ માણસ હોય તે છોકરાને ભણાવી કેમ શકે એટલું જ મારું કેવું છે કારણ કે અત્યારે પરિસ્થિતિ માણસ કમાતો હોય બે છોકરા ભણતા હોય પુસ્તકો આ તે બધું બહુ મોંઘવારી છે તો સરકાર એમાં ઘટાડવા જોઈએ ભાવ આ તે વસ્તુના બધી અને બીજી વસ્તુ એ કે પાંચ વર્ષ થાય કોઈ પણ સરકાર હોય ભાજપ હોય કે કોંગ્રેસ સરકાર બદલવી જ જોઈએ ગમે તે થાય સરકાર બદલવી જ જોઈએ એવું એક આ જાગૃત નાગરિકનું મંતવ્ય છે તો આપનું શું કહેવું છે કે શું સિસ્ટમ આવવી જોઈએ હા આજે ગુજરાતમાં એવું છે કે બાવીસ બાવીસ વર્ષથી એક જ રાજકારણ ચાલે છે એટલે ભાજપવાળાની મોનોપોલી તો ચાલે જ છે સ્થાન સંભાળી લે છે અને કોઈ પબ્લિક હમું જોતું નથી કે કેના ઘરમાં અન્ના દાણા છે કે નહીં આ સરકારને ખરેખર જરૂરી છે જોવાનું એ ધ્યાનમાં રાખવું જોઈએ બરાબર સરકાર કોઈ પણ આવે બરાબર છે તો આપનો શું કોઈ પણ સરકાર આવે પણ ખરેખર જે પાયાના કામ છે એની પર ધ્યાન આપવું જોઈએ અને મધ્યમ વર્ગ આમાં પીસાય છે બહુ નાનો વર્ગ પણ ચાલી જાય ઉપરના માણસોને કંઈ બહુ તકલીફ પડતી નથી પણ મધ્યમ વર્ગ કાયમ માટે આમાં પીસાતો રહે છે એટલે એની જે સમસ્યાઓ છે એ તમારે જાણીને દૂર કરવી જોઈએ એટલું મારું કહેવું છે નોટબંધી અને જીએસટી મુદ્દે પણ ઘણા બધા ઘણી બધી તકલીફોની બી ફરિયાદો ઉઠી છે બરાબર છે તો એ અંગે આપશું નોટબંધીમાં કોઈને તકલીફ નથી પડી આ લોકો જે હવા ઊભી કરી છે ગરીબો ગરીબો પાસે જેની પાસે નોટ જ નથી એને સમસ્યા શું હતી નોટબંધીને લીધે ઉપરથી ગરીબ લોકોને લાઈનમાં ઉભારીને દરરોજના પાંચસો રૂપિયા ને ચારસો રૂપિયા મજૂરી મળી છે સમજા બેકારીની અંદર એ લોકોને મજૂરી મળી છે સેકન્ડ થિંગ જીએસટી છે હવે જીએસટીમાં નુકસાન કોઈને નથી જે આઠ આઠ ટેક્સ ભરતા હતા તેના બદલે એક જ ટેક્સ થયા છે ટેક્સનું પ્રમાણ બી ઘટાડ્યું છે છતાં બી વેપારી લોકો અને ઉદ્યોગપતિઓ બૂમ મારે છે કે બહુ ટેક્સ છે જે બહુ તો પછી બત્રીસ ટકા અને અઠાવીસ ટકા ભરતા અત્યારે તો અઢાર ટકા કે પંદર ટકા જેને ભરવાના હોય બે ટકા જે ટ્રેડિંગના ભરવાના આવે તે બી ભરવા તૈયાર નથી તો એનો મતલબ અત્યાર સુધી કંઈ ભરતા નતા હ જે પચાસ લાખ રૂપિયા જેનો ટેક્સ હતો એ ત્રણ લાખનું રિટર્ન ભરી ત્રણ લાખ ભરી છૂટા થઈ જતા હં એટલે ટેક્સની જે ચોરી થાય હતી તે હવે એક એની પર કંટ્રોલ આવી ગયો એની બધી લોકોને પ્રોબ્લેમ છે વેપારીઓને બી બાકી એકચ્યુલી એનાથી બહુ રાહત છે બીજી વસ્તુ શરૂઆતમાં કદાચ રિટર્ન ભરવામાં તકલીફ હોય પણ એમાંથી એમાં આ રિટર્નનો થોડા સમય પછી લોકો હેબિટ થઈ ગયા પછી આ જે બધા ચાર્ટર્ડ એકાઉન્ટર છે એ બેકાર થવાની તૈયારી પર છે એટલે આનો હવા ચાર્ટર્ડ એકાઉન્ટરનો કોઈ ઊભો કરેલો છે એકચ્યુઅલી વેપારીઓને પ્રોબ્લેમ નથી પણ જ્યાં જા વેપારીઓ એનાથી ટેવાય જાય પછી એ કોઈ એની પાસે જવા નહીં કેમકે એક જ ટેક્સ ભરવાનો છે એકવાર એના એની આખી લાઈન જાણી લીધા પછી બધા બેકાર થવાના છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો એટલા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ આ વેપારી ગ્રુપને ને બધાને આ હવા ઊભો કરી અને આના માટે હુવાપો ઊભો કર્યો છે આ હતા આપણી સાથે નવજીવન જીઆઈડીસી નવજીવન ગરબા ગ્રાઉન્ડ પાસેના વડીલો જેઓએ આપણી સાથે શિક્ષણ બેરોજગારી તેમજ જીએસટી અને નોટબંધી અંગે વાત કરી હવે આપણે સા મારી સાથે આપ સૌ એક આપણે એક શપથ લેવાના છે તો હું બોલું એ રીતના મારી સાથે આપ પણ જોડાશો બરાબર હું ભારતનો એક જવાબદાર નાગરિક છું લોકશાહીના પર્વમાં લોકશાહીના પર્વમાં મતદાન કરીને મતદાન કરીશ હું મારો ધર્મ લોકશાહીનો નિભાવીશાહીનું અને મતદાન કરાવીશ